ગુજરાતમાં વર્ષે ચોમાસાની સિઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં વર્ષે સિઝનનો સો ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે રાજ્યમાં ત્રણ ઝોનમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ એકસો પંચાવન પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે બીજી તરફ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સો ટકાથી વધુ જ્યારે મધ્યમાં સિઝનનો બ્યાસી પોઈન્ટ અઠ્યાવીસ ટકા વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં મહેસાણામાં આઠ ઇંચ વરસાદ સાથે ટોપ પર છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બત્રીસ તાલુકામાં બે ઇંચ થી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જયારે એકસો અડતાલીસ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો મહેસાણામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદ મોરબીમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ બહુચરાજી તેમજ રાધનપુરમાં પાંચ પાંચ ઇંચ વરસાદ તો વિસનગર અને ઈડરમાં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પાટણ વિજાપુર અમીરગઢ પોશીના માણસા જોટાણા સહિત મોટાભાગના વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં મહેસાણામાં ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે વિસનગરમાં સાડા ચાર ઇંચ વડનગરમાં ત્રણ ઇંચ વરસાદ વિજાપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ ઉંઝામાં અઢી ઇંચ વરસાદ ખેરાલુમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ બેચરાજીમાં પાંચ ઇંચ કડીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે જિલ્લામાં આઠમાંથી છ તાલુકામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઈડરમાં સવા ચાર ઇંચ નોંધાયો છે ઓછીનામાં પોણા ચાર ઇંચ હિંમતનગરમાં ત્રણ ઇંચ પ્રાંતિજમાં અઢી ઇંચ વિજયનગરમાં સવા બે ઇંચ ખેડબ્રહ્મા તલોદ અને વડાલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ચોવીસ કલાકમાં ઈડરમાં એકસો દસ મીમી ખેડબ્રહ્મામાં એકતાલીસ મીમી તલોદમાં બેતાલીસ મીમી પ્રાંતિજમાં બાસઠ મિમી પોશીનામાં નેવ્યાસી મેમી વડાલીમાં તેતાલીસ મેમી વિજયનગરમાં છપ્પન મેમી હિંમતનગરમાં ચુમ્બોતેર મેમી વરસાદ નોંધાયો છે ગુજરાતમાં બે ત્રણ દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આગામી ચોવીસ કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મોરબી સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ